સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે આવેલ તળાવમાંથી સોનગઢના યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા તળાવમાંથી લાશને બહાર કાઢવામાં આવી હતી. પ્રાંતિજના સોનાસણ ખાતે આવેલ તળાવમાં વહેલી સવારે લાશ તરતી દેખાતા સમાચાર વાયુ વેગે ગામમાં તથા આજુબાજુના ગામોમાં પ્રસરી જતા લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. તો દોડી આવેલ ટોળામાંથી કોઈએ પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી અને લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને લાશની ઓળખ થતા મૃતક પાસે આવેલ સોનગઢ ગામનો રણજીતભાઈ કારાભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 42 નો હોવાનું જાણવા મળ્યું હતું. તો મૃતક તરામાં માછલા પકડવા માટે ગયો હતો અને તરામાં ગરકાવ થતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામાં આવેલ. તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જીર રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ.